नमस्कार विद्यार्थी मित्रों, आजना आपना लेक्चर में आपणे वॉटर सोल्युबल विटामिन तेना विषे वात करीशुं। तो फर्स्ट ऑफ ऑल आपणे वॉटर सोल्युबल विटामिन स्टार्ट करता पहेला आपणे फेट सोल्युबल विटामिन छे ते जोई रह्या छीए। तो फेट सोल्युबल विटामिन आपणे कोने कहीशुं, तो के जे विटामिन फेटनी अंदर आपणने सोल्युबल थता जोवा मळे छे विटामिन ने आपणे शुं कहीशुं, फेट सोल्युबल विटामिन। एंड एनु क्लासिफिकेशन आ जारे आपणे वात करी त्यारे एना मेनली टू टाइप पड़ता हता, वॉटर सोल्युबल विटामिन एंड फेट सोल्युबल विटामिन। तो वॉटर सोल्युबल विटामिन हवे आपणे आजे જોવાનું છે, તો વોટર સોલ્યુબલ વિટામિન આપણે કોને કહીશું, તો કે જે વિટામિન વોટરની અંદર આપણને સોલ્યુબલ થતા જોવા મળે છે વિટામિનને આપણે શું કહીશું, વોટર સોલ્યુબલ વિટામિન। તો આપણે એક કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ કે ફેટ સોલ્યુબલ વિટામિન છે એ તમે સ્ટોર કરી શકો છો। તો ફેટ સોલ્યુબલ વિટામિનને મેઇનલી આપણે એડિપોઝ ટિશ્યુની અંદર આપણે એને સ્ટોર કરી અને લિવરની અંદર સ્ટોર કરી શકીએ છીએ। જ્યારે વોટર સોલ્યુબલ વિટામિન, વોટર સોલ્યુબલ વિટામિનની અંદર મેઇનલી ટુ ટાઈપ પડે છે, બીટા કોમ્પ્લેક્સ વિટામિન અને બી નોન બી કોમ્પ્લેક્સ વિટામિન। તો નોન બી કોમ્પ્લેક્સની અંદર વિટામિન સી આવશે, જ્યારે બી કોમ્પ્લેક્સ વિટામિનની અંદર એની છે તે બીની આપણને સિરીઝ જોવા મળે છે। તો વોટર સોલ્યુબલ વિટામિન છે તેને આપણે સ્ટોર કરી શકતા નથી। જો એ પ્રકારના વિટામિનનું બોડીમાં એ આપણને વધારે જોવા મળશે તો યુરિન થ્રુ પોતે એક્સ્ટ્રેક્ટ આપણને થતું જોવા મળે છે। તો વોટર સોલ્યુબલ વિટામિન છે આપણે ફેટ સોલ્યુબલ વિટામિનની અંદર વિટામિન એ, વિટામિન ડી, વિટામિન કે અને વિટામિન ઈ એના વિશે જોઈ રહ્યા। હવે આપણે અહીંયા વોટર સોલ્યુબલ વિટામિન તેના વિશે વાત કરીશું। તો વોટર સોલ્યુબલ વિટામિન છે મેઇનલી આપણે જોઈએ તો આપણને શેની અંદરથી જોવા મળે છે તેના વિશે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ। તો વોટર સોલ્યુબલ વિટામિન ફાઉન્ડ ઇન ઇઝ ગ્રેઇન, એટલે કે કોઈ પણ એવી દાણાદાર ફૂડ આપણે જે ખાઈએ છીએ એને આપણે શું કહીશું, ગ્રેઇન, રાઈસ, વેજીટેબલ, ફિશ અને મીટ। આ જે આપણને સોર્સિસ આપેલા છે મેઇનલી એની અંદરથી આપણને વોટર સોલ્યુબલ વિટામિન એટલે કે બી કોમ્પ્લેક્સ વિટામિન અને નોન બી કોમ્પ્લેક્સ વિટામિન મળી આવે છે। તે એસેન્શિયલ કોએન્ઝાઇમ રિક્વાયર્ડ ઇન એનર્જી રિલીઝિંગ મિકેનિઝમ। તો આપણે એવું પણ કહી શકીએ કે વોટર સોલ્યુબલ વિટામિનનું મેઇન ફંક્શન, તો મેઇન ફંક્શન વિટામિન જે વોટર સોલ્યુબલ વિટામિન છે પોતે બી કોમ્પ્લેક્સ વિટામિન હોય કે નોન બી કોમ્પ્લેક્સ વિટામિન હોય એનું મેઇન ફંક્શન જોઈએ તો પોતે કોએન્ઝાઇમ તરીકે વર્ક કરે છે, એનર્જી રિલીઝિંગનું કામ કરે છે। એનું આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો બોડીની અંદર આપણે કોઈ પણ ફૂડ લઈએ છીએ તો ડાયરેક્ટલી આપણને એમાંથી એનર્જી નથી મળતી, પણ એની અંદર અમુક એવા આપણી બોડીની અંદર એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય છે અને એન્ઝાઇમ છે કોઈ પણ આપણે ફૂડ લઈએ છીએ એની જોડે એનું મેટાબોલિઝમની પ્રોસેસ કરે છે અને મેટાબોલિઝમ થ્રુ એનર્જી રિલીઝ થાય છે। તો જે મેટાબોલિઝમની પ્રોસેસ થાય છે જેમ કે આપણે કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ, આપણે પ્રોટીન લઈએ, ફેટ લઈએ, તે બધાનું શું કરે છે પોતે મેટાબોલિઝમની પ્રોસેસ પ્રેઝન્સ ઓફ વોટર સોલ્યુબલ વિટામિનમાં મેટાબોલિઝમની પ્રોસેસ થઈને એનર્જી રિલીઝ થાય છે જે આપણને સ્ટેમિના પ્રોવાઈડ કરે છે। ધેર ઓલસો એક્ટ એઝ અ કોએન્ઝાઇમ ફોર મેટાબોલિઝમ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ એન્ડ ફેટ, કે બોડીની અંદર આપણે ફૂડ લઈએ છીએ તો ફૂડનું પોતે આપણે જેમાં અમુક એવા ફૂડ હોય જેમાંથી પ્રોટીન મળે છે, જેમાંથી કાર્બોહાઈડ્રેટ ફેટ મળે છે, એવા ફૂડનું પોતે મેટાબોલિઝમ કરી એનું એનર્જીમાં કન્વર્ઝેશન કરે છે। તો આપણને આના વિશે તો જોઈ ગયા કે મેઇનલી એના સોર્સ જોઈએ તો આપણને વેજીટેબલ છે, પછી ગ્રેઇન છે, ફિશ છે, ઈચ છે, મીટ છે, મોસ્ટ ઓફ એની અંદરથી આપણને વોટર સોલ્યુબલ વિટામિન મળી રહે છે। તે કોઈ પણ વોટર સોલ્યુબલ વિટામિનનું આપણને ફંક્શન પૂછાય તો આપણે એના માટે લખી શકીએ છીએ કે વોટર સોલ્યુબલ વિટામિન મેઇનલી વર્ક એઝ અ કોએન્ઝાઇમ, કોએન્ઝાઇમ એટલે પોતે કે એનર્જી રિલીઝિંગનું વર્ક કરે છે। હવે આપણે વોટર સોલ્યુબલ વિટામિનના ટાઈપ જોઈએ તો આપણે બે ટાઈપ પડતા હતા મેઇન, કે નોન બીટા કોમ્પ્લેક્સ અને બી કોમ્પ્લેક્સ। તો નોન બી કોમ્પ્લેક્સ એની અંદર માત્ર એક જ વિટામિન આવશે, વિટામિન સી, એને આપણે એસ્કોર્બિક એસિડ છે તે કહીશું। એન્ડ બી કોમ્પ્લેક્સ, તો બી કોમ્પ્લેક્સ વિટામિન છે તેની અંદર આપણે જોઈ ગયા હતા, આપણને મેઇનલી એની અંદર ફર્ધર ત્રણ ટાઈપ જોવા મળેલા હતા, એક અધર વિટામિન, એનર્જી રિલીઝિંગ વિટામિન એન્ડ હિમો સિસ્ટમ માટેના જે વિટામિન રિક્વેર હતા એના માટે
ઓક્સોફ્લેવિન કહેશું, B3 છે નિયોસિન, B5 પેન્ટાથિનિક એસિડ, B6 પાયરોડોક્સિન, B7 બાયોટિન, B9 ફોલિક એસિડ અને B12 કોબાલમિન. એટલે કે B9 અને B12 વિટામિન છે મેઇનલી અંદર આપણે બ્લડ સેલ જેન ફોર્મેશન કરીએ છીએ અથવા બ્લડ આપણે જે હિમોગ્લોબિન બને છે એના માટે મેઇનલી આ B9 અને B12 વિટામિનની આપણે રિક્વાયરમેન્ટ હોય છે. શરૂઆત કરીશું.